તાજેતરમાં રાજકોટ જિલ્લામાં જે વાવાઝોડું આવેલું એમાં ખાસ કરીને ધીમે ધીમે વરસાદ પડેલો બે દિવસમાં, અને પવન પણ લગભગ 70-80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલો, એટલે ખેતી પાકોની અંદર જો આમ ગણીએ તો એટલું કંઈ ખાસ નુકસાની જોવા મળેલ નથી. કારણ કે બીજે દિવસે એકદમ ખુલ્લું નીકળેલું અને જે કાંઈ પાણી હતું સુકાઈ ગયેલું, એટલે નુકસાનીનું બહુ એટલું પ્રમાણ નથી. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને વાવાઝોડાની અસર વિશિયા અને જસદણ તાલુકામાં થયેલી, પણ નુકસાનની વાત કરીએ તો નુકસાન બહુ નોમિનલ થયેલું છે. કારણ કે વરસાદ બીજે દિવસે નીકળી ગયેલો અને તડકો નીકળી ગયેલો, એટલે ખાસ કરીને એવું કોઈ નુકસાન નથી. 2-5% નુકસાન હોય. નુકસાનની બાબતમાં તો ઓનલાઈન અરજી થતી નથી હોતી. ઓનલાઈન અરજી તો અમારી જે કન્ટિન્યુ યોજના હોય એની અરજી થતી હોય છે, અને વિવિધ ઘટકોમાં અમારી લગભગ 45,000 જેવી અરજીઓ થયેલી છે. એમાંથી 42,000 જેવી અરજીઓ ઇન્વોલ્વ થયેલી છે.